ભુજના 36 મીટરના એરપોર્ટ રિંગ રોડ પર બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ કોંગી નગરસેવક મરિયમબેન સમા અને આસમભાઈ સમા દ્વારા પ્રાદેશિક નિયામકને કરવામાં આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર દ્વારા આ સમગ્ર કામગીરી બાબતે ચીફ ઓફિસરને અભિપ્રાય રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે. ખાસ કરીને સ્થળ પર થયેલ કામ સ્પેસિફિકેશન મુજબ નહીં હોવા બાબતે સ્પષ્ટ અભિપ્રાય 3 દિવસમાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે. તેમજ અત્યાર સુધી થયેલા કામોના ચુકવણા સ્થગિત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે. હાસમભાઈ સમાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. 5/1/2023 રોજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનરની કચેરી રાજકોટ અને તેમજ ગુજરાત નગરપાલિકાઓના કમિશનરશ્રીને મેં એક લેખિત ફરિયાદ કરી હતી કે ભુજ શહેરની અંદર 36 મીટર રિંગ રોડ ઉપર જે એરપોર્ટ રોડ ઉપર આવેલું છે ત્યાં બ્યુટિફિકેશનનું કામ ડિવાઈડરોની અંદર થઈ રહેલું છે. તેની ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે અને તેની અંદર હલકી ગુણવત્તાનો મટીરિયલ વાપરવામાં આવ્યું છે એવી ફરિયાદ કરી હતી. ત્યારબાદ મોડે મોડે પણ પ્રાદેશિક કમિશનરશ્રી એ ભુજ નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેની તપાસ માટે પોતાની એક પ્રોજેક્ટ એન્જિનિયરને મોકલી અને તપાસ કરાવતા અમારી ફરિયાદ સાચી હોય અને 10/3/2023 રોજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને કારણ દર્શક નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર થયું છે, ડિઝાઇન આખી ચેન્જ થઈ છે, એમાં આપ શું કહેવા માગો છો અને આગળ આ કામના કોન્ટ્રાક્ટરને આગળનો ચૂકવણો શા માટે ન કરવું અને જે ડિઝાઇન મુજબ જે કામ નથી થયું એ કામ ફરીથી થાય એ બાબતે આપનો ખુલાસો જોઈએ.